भारतीय संस्कृति एना शास्त्रों ने आधारे शोभी रही छे। विश्वनो प्राचीन मां प्राचीन ग्रंथ ए वेद छे, अने ए वेद ए भारत भूमि माथी प्रगट्या छे। एमां चार वेद, ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद, आ चार वेदों ए तत्वज्ञानना भंडार छे, भारतीय संस्कृतिना निधि छे। एनी अंदर जे वातो करवामां आवी छे, जे ज्ञान पीरसवामां आव्युं छे, एमां एक एक विचार अपना जीवन ने दीपावे एवा अद्भुत आ शास्त्रो छे। वेदोनो अभ्यास ए खूब गहन छे, एना माटे समय पण घणो जोईए। एटला माटे आपणा ऋषि मुनિયોએ આ વેદનું જ્ઞાન આમ જનતા સુધી પહોંચે એની પણ વ્યવસ્થા કરી। એવું કહેવાય છે કે એક વેદ ભણવા માટે 12 વર્ષ જોઈએ, ચાર વેદમાં પારંગત થવા માટે 48 વર્ષનું જીવન આપણે આમાં વિતાવવું પડે। છતાં પણ કેટલાક એવા બ્રાહ્મણો, અને બ્રાહ્મણોને જ આ વેદનો અધિકાર, એટલે ચાર વેદમાં કેટલાય બ્રાહ્મણો પારંગત થયા, અને જેમણે આ ચાર વેદોમાં માસ્ટરી મેળવી હોય એ ચાતુર્વેદી બ્રાહ્મણો કહેવાયા। આજે પણ તમે જુઓ કેટલાય ચાતુર્વેદી પરિવાર આપણે જોઈએ છીએ। કેટલાકને આટલી બધી ધીરજ શ્રદ્ધા ન હોય, ત્રણ વેદ ભણીને જીવન પૂરું કરે એ ત્રિવેદી બ્રાહ્મણો કહેવાયા, ત્રણ વેદના નિષ્ણાત। કેટલાકને તો આટલું બધું ભણવાનું છે, 24 વર્ષે અભ્યાસક્રમ પૂરો કરી દે, બે વેદ ભણે એ દ્વિવેદી બ્રાહ્મણો કહેવાય, દ્વિ એટલે બે, બે વેદમાં પારંગત થયા। કેટલાકને એમ થાય કે આ પણ 25-24 વર્ષ સુધી ભણવાનું, એક વેદ ભણી એટલે ઘણું, તો એક વેદમાં પારંગત થઈને અભ્યાસ આટોપી લે એને આમ તો વેદ કેવું છે, એને બદલે ઊંધું થઈ ગયું છે, દવે। એ દવે પરિવાર આજે પણ આપણે બ્રાહ્મણોમાં જોઈએ છીએ। પણ આ વેદમાં બીજા કોઈ માણસોને પ્રવેશ જ નહીં, ગહન વિદ્યા। તો આપણા ઋષિઓએ એવો વિચાર કર્યો કે વેદનું જ જ્ઞાન આપણે સરળ રૂપમાં કેમ ન આપી શકાય, એટલા માટે જ મહર્ષિ વેદ વ્યાસે 18 પુરાણોની રચના કરી। આમાં એક એક પુરાણ એ પણ આ વેદના ચાવીરૂપ દરવાજા છે। આ એક એક વિચાર કરીએ તો વેદના દ્વાર ખોલનારી આ પુરાણની ચાવીઓ એ આપણને મળી। અને પુરાણોમાં પણ બ્રહ્મ વૈવર્ત પુરાણ, બ્રહ્માંડ પુરાણ, ભવિષ્ય પુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, કુર્મ પ્રમાણ, સ્કંદ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, આ બધા ગ્રંથો, એ બધા પુરાણોમાં પણ શ્રીમદ ભાગવતની વિશેષતા છે। શ્રીમદ ભાગવત કઈ રીતે વિશેષ છે એની વાતો આપણે સાંભળવાના છીએ, પણ એક એક શાસ્ત્ર જુઓ કેટલા મહાન છે। તમને ઘણીવાર એવો અનુભવ થાય કે શાસ્ત્રની વાત ખૂબ નાની છે, નાનો વિચાર પણ આપણું જીવન મહાન બનાવી દે એવા વિચારો છે। અમેરિકાનો એક પ્રસંગ સાંભળેલો, અમેરિકન જનરલ મોટર્સ કંપની, એની અંદર રોજ હજારો મોટરનું ઉત્પાદન થાય, મશીનરી 3 કિલોમીટર સુધી પથરાયેલી, એવું લાંબુ મોટું વર્કશોપ, એની અંદર આ બધું કામ ચાલે। એક વખત એ મશીનરીમાં કઈ ફોલ્ટ આવ્યો, બંધ પડી ગઈ, આ પોસાય એમ નહોતું, કારણ કે કોઈ પણ એક સ્પેર પાર્ટ બનવાનું બંધ થાય તો મોટર બનતી અટકે। તાત્કાલિક એનો મિકેનિક હતો, એને તપાસ કરી, પણ એનો ક્યાં વાંક છે, ક્યાં કંઈ ગડબડ છે, એ ખામી એને પકડાણી જ નહીં। કલાક સુધી મહેનત કરી પણ એ પ્રાપ્ત ન કરી શક્યો। તાત્કાલિક એને એન્જિનિયર બોલાવ્યો, મિસ્ટર સ્ટાઇનમેટ્સ,
સ્ટાઇનમેટ્સ તરત હાજર થયો, નિરીક્ષણ કર્યું, બધી જ ફેક્ટરીમાં જોયું. એક જગ્યાએ એને તરત જ પકડી લીધું કુશળ બુદ્ધિથી કે આ જગ્યાએ ફોલ્ટ છે. ચોક મંગાવી અને ત્યાં ચોકડી મારી, ક્રોસ કર્યો. પછી કહે છે કે હથોડો લાવો. એટલે પેલા ટૂલ્સમાંથી હથોડો દોડીને લઈ આવ્યો એક માણસ, એને બે હથોડા ફટકાર્યા પેલા મશીન ઉપર, તરત ફેક્ટરી ચાલુ થઈ ગઈ. બધા રાજી થઈ ગયા. જે 1.5 કલાકથી 2 કલાકથી કામ અટકેલું એ ફટાફટ ચાલુ થઈ ગયું. એટલે પછી સ્ટાઇનમેટ્સ તો વિદાય લેવાનો હતો. એ વખતે પેલો મેનેજર કહે છે કે સાહેબ, ફીના કેટલા રૂપિયા આપવાના, કેટલા ડોલર આપીએ? તો સ્ટાઇનમેટ્સ બોલો 10,000 ડોલર. પેલાને બહુ નવાઈ લાગી કે તમે કઈ કામ તો એવું મોટું કર્યું નથી, તો ખાલી એક હથોડો માર્યો છે અને 10,000 ડોલર. જરા ડિટેલ આપો, અમારે તો વાઉચર ને બિલ ફાઇલમાં મૂકવાનું છે. તો સ્ટાઇનમેટ્સે 3 વાક્યો એક કાગળમાં લખી આપ્યા. એમાં પહેલા લખ્યું, ટેપિંગ ધ મશીન $1, નોઈંગ વેર ટુ ટેપ ધ મશીન $9,999. પછી લાઈન દોરી અને લખે છે ટોટલ $10,000. કે હથોડો મારવાનો $1, પણ કઈ જગ્યાએ મારવું, કેટલા પ્રમાણમાં મારવું, એના માટેના $9,999 અને સરવાળો $10,000 લાવો. લઈને જતો રહ્યો. $10,000 આપણને લાગે છે એક હથોડીના $10,000, પણ એ ક્યાં મારવું, કેવી રીતે મારવું, એ આપણને આપણા શાસ્ત્રો સમજાવે છે. એટલા માટે એનું મૂલ્ય વધી જાય છે. ભલે નાનકડો વિચાર હોય, પણ આપણા જીવનને, આપણા ખોટકાયેલા કારખાનાને, આપણા બગડેલા મગજને, આપણા ખોરવાયેલા તંત્રને એ વેગવંતુ બનાવે એવા આ શાસ્ત્રો છે. આ પુરાણના એક એક ચરિત્રો એ પણ મર્મસભર છે. એમાં શ્રીમદ ભાગવત એ આપણા જીવનનું શાસ્ત્ર છે અને મરણનું પણ શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવતની ઉત્પત્તિનો વિચાર કરીએ તો કથા બહુ પ્રસિદ્ધ છે, નાનકડી છે, કે પરીક્ષિત રાજા પોતે પાંડવ કુળનો રાજવી છે. એક વખત શિકાર કરવા માટે નીકળ્યો, જંગલમાં ગયો. ખૂબ તરસ લાગી, શિકાર તો કંઈ મળ્યો નહીં. પાણીની આશાથી એક નાનકડા આશ્રમમાં પ્રવેશ કર્યો. પણ એ આશ્રમમાં ગયા તો શમિક ઋષિ પોતે ધ્યાનસ્થ હતા, પોતે ભગવાનનું ધ્યાન કરતા હતા, આંખો બંધ. આશ્રમમાં કોણ આવ્યું એને કંઈ ખ્યાલ નથી. જે ભગવાન સાથે એકતાર થયો હોય એને બાહ્ય દુનિયાનો ક્યાંથી ખ્યાલ હોય. પરીક્ષિત રાજા આશ્રમમાં આવ્યો. એ પોતાને અભિમાન કે હું રાજા છું અને અહીંયા સંત પાસે જાઉં છું, મારું સન્માન થવું જોઈએ, મારા હાર તોરા થવા જોઈએ, મારા માટે અહીંયા વ્યવસ્થા થવી જોઈએ, સ્વાગત થવું જોઈએ. પણ સ્વાગત કરે કોણ? ઋષિ તો ધ્યાનસ્થ હતા, એમને પોતાનું અભિમાન ઘવાયું એવું લાગ્યું. એટલે સંતનું અપમાન કરવાનો એને વિચાર આવ્યો. બાજુમાં એક મરેલો સર્પ એણે પોતાના ધનુષ્યથી ઉચક્યો અને જે સંત ધ્યાનમાં હતા એમના ગળામાં એ સાપ વીંટાળીને પોતે નીકળી ગયો. થોડી વારમાં શમિક ઋષિના શિષ્ય પધાર્યા, શૃંગી ઋષિ. એ હાથમાં ફળ ફૂલ લઈને આવ્યા. આશ્રમમાં જોયું તો પોતાના ગુરુ શમિક ઋષિ તો ધ્યાન પરાયણ, પણ એના ગળામાં મરેલો સાપ. એને જરાય વાર ન લાગી પરિસ્થિતિ પામતા. એને થયું, નક્કી કોઈએ મારા ગુરુનું અપમાન કર્યું છે. જોયું તો બાજુમાં પગના ચિહ્નો હતા, પગલાની છાપ હતી. એટલે તરત જ એને વિચાર કરી લીધો, કોઈક અહીંયા આવી મારા ગુરુને અપમાનિત કરી ગયો છે. અને પહેલાના ઋષિઓ સંતો એ સત્વશીલ હતા, વચન સિદ્ધ હતા. એટલે હાથમાં જળ લઈ તરત જ સંકલ્પ કર્યો કે જેણે પણ મારા ગુરુનું અપમાન કર્યું છે
એનું સાત દિવસમાં મૃત્યુ થાવ, એ પણ સાપ કરડીને મૃત્યુ થાવ. અને પાણી નીચે પધરાવ્યું, જે પથ્થર ઉપર પડ્યું એ પથ્થર પણ આમ તિરાડ પડી ગઈ. એટલે વચનની પ્રતીતિ કે જે સંત બોલ્યા છે એમ થશે જ. એ વખતે ગુરુ ધ્યાનમાંથી જાગ્યા, એમણે આ શબ્દો સાંભળ્યા કે જેણે આ ગુરુનું અપમાન કર્યું છે એનું સાત દિવસમાં સર્પદંશથી મૃત્યુ થાય તો ગુરુ સહન ન કરી શકે. એમણે તો સાપ નીચે મૂકી દીધો, પણ એમને થયું કે શૃંગી, તે આ શાપ આપ્યો છે એટલે તો એમ થવાનું જ છે, પણ તું એને જાણતો કર, જે વ્યક્તિ માટે તે શાપ આપ્યો છે એને તું જાણતો કર, આ સાત દિવસમાં મરણ થશે તો એને કંઈ બધું આટોપવું હોય, વાઇન્ડ અપ કરવું હોય, કંઈ તૈયારી કરવી હોય તો કરી શકે. શૃંગી ઋષિએ કહેવડાવ્યું, ખબર પડી કે પરીક્ષિત રાજા અને એને જ આ શાપ થયો છે. પરીક્ષિત રાજા તરત જ આકુળ વ્યાકુળ થવા માંડ્યો. કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપું આશીષજી, બસ મને મૃત્યુથી બચાવો. માણસને મૃત્યુનો ભય છે અને ગમે એટલા ગભરાઈએ પણ મૃત્યુનો ભય એ રાખીએ કે ન રાખીએ, મૃત્યુ કોઈને છોડવાનું નથી. આ લોક એ મૃત્યુ લોક છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત બહુ સુંદર વાત કરી આ ચરિત્ર ઉપર કે પરીક્ષિત રાજાને પેલા ઋષિએ શાપ આપ્યો કે સાત દિવસમાં તારું મરણ થશે, તો રાજા તો ચેત્યો અને પછી શું કર્યું એ આપણે જોવાના છીએ, પણ આપણે પણ પરીક્ષિત રાજા છીએ. સ્વામી શ્રી કહે છે પરીક્ષિતનું સાત દિવસમાં મરણ, તો આપણે જેટલા અહીંયા બેઠા છીએ એનું પણ સાત દિવસમાં જ મરણ છે. આપણે વિચાર કર્યો નથી એટલે ખ્યાલ આવતો નથી, પણ જુઓ આપણે જેટલા કંઈ બેઠા છે એનું સાત દિવસમાં જ મરણ છે. કોઈનું રવિવારે મરણ થવાનું છે, કોઈનું સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવાર, શુક્રવાર કે શનિવાર, આપણા માટે પણ સાત જ દિવસ છે. કોઈના માટે આઠમો દિવસ આવવાનો નથી, કારણ કે આ લોક એ મૃત્યુ લોક છે. અને આપણે આ વિશ્વનું સર્વેક્ષણ કરીએ તો પણ સમજાય છે કે રોજ આ પૃથ્વી ઉપરની વસ્તી 6,31,00,000,000 છે, એમાં રોજ 1,50,000 માણસનું મૃત્યુ થાય છે આખી દુનિયામાં. 1,50,000 નું માનવ મૃત્યુ થાય છે. એટલે એમાંના એક દિવસ આપણે પણ ખરા, આપણને ખ્યાલ આવતો નથી. જેમ રેલવે સ્ટેશન છે વલસાડનું, તો કોઈને ટ્રેનની ટિકિટ લેવી હોય તો ટિકિટ બારીની લાઈનમાં ઉભો રહે છે. 50 માણસ ઉભા હોય, નવો આવે 51મો 52મો, 200 માણસની લાઈન લાગી હોય. ટિકિટ બારીમાં પેલા સાહેબ અધિકારી એ ટિકિટ આપે એટલે એટલી લાઈન ઓછી થાય. જે લાઈનમાં દૂર હતો હવે નજીક આવે છે. જે 200મો નંબર હતો ધીરે ધીરે આગળ આવે, 150, 100, 50, ધીરે ધીરે બારીની નજીક આવે. અને પેલો માણસ રાજી થયો કે બસ હવે આપણો નંબર લાગી ગયો, હવે મને ટિકિટ મળશે. અને ટિકિટ લઈ પછી ટ્રેનમાં બેસીને મુંબઈ કે દિલ્હી, મદ્રાસ, કલકત્તા, અમદાવાદ ક્યાંય પણ જાય છે. તો આ તો આપણને સમજાય એવું છે. એમ આ મૃત્યુ દેવ એ પોતે પણ ટિકિટ બારી ખોલીને બેઠા છે. લાઈન ઊભી છે 6,31,00,000,000ની, જેમ આપણે પણ લાઈનમાં જ છીએ. દેખાતું નથી કે હું લાઈનમાં ઊભો છું, કોની પાછળ ઊભો છું, કોની આગળ ઊભો છું એ કદાચ ખ્યાલ નથી, પણ લાઈનમાં તો છીએ જ. અને આ મૃત્યુનો દેવ એની ટિકિટનો સમય સવારે 10 થી 12 અથવા સાંજે 4 થી 6 એવું નથી, 24 કલાક સર્વિસ આપે છે. 24 અવર્સ ડે એન્ડ નાઇટ ટિકિટ બારી ચલાવે છે. અને રોજ એનો કોટા ફિક્સ છે કે 1,50,000 ને મારી ટિકિટ આપવી, એ આપે છે. એટલા માણસો ટ્રેનમાં બેસીને જતા રહે છે. એટલે 1,50,000 નીકળી ગયા એટલે એટલા આપણે આગળ આવ્યા કે નહીં, એટલા આપણે આગળ આવ્યા. બીજે દિવસે બીજા 1,50,000 ઉડી ગયા એટલે આપણે એથી આગળ આવ્યા. અને એમ કરતા કરતા
આપણે પણ ટિકિટ બારીએ, અને આ તો રાત દિવસની સર્વિસ ચાલે છે, રાત્રે પણ ટિકિટ મળે છે. ઘણા નથી આપણે બોલતા કે અમે રાત્રે જ સાથે જ આઈસ્ક્રીમ જમ્યા હતા, અમે કલાક સુધી વાતો કરી, પછી સૂતા, સવારે જાગ્યા જ નહીં. એ સવાર નહોતા જાગવાના, રાતની ટિકિટ વાળા છે, રાતની ટિકિટ લઈને જતા રહ્યા છે, ટ્રેન પકડાઈ ગઈ છે. તો અહીંયા શ્રીમદ ભાગવત આરંભમાં સમજાવે છે કે આપણે પણ પરીક્ષિત છીએ. ગીતા આપણને કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્વમ શોચિતુ મરહસી. આપણને સમજાવે છે કે જે જન્મ્યો છે એનું મરણ નક્કી છે, અને જે મર્યો છે એનો જન્મ પણ નક્કી છે. તો જેનો પરિહાર ન થઈ શકે, જેનું નિવારણ ન થઈ શકે, એવી વસ્તુ માટે કોઈ દિવસ આઘા પાછા ન થવું, પણ એના માટે આગળનું પ્લાનિંગ કરવું કે મરતા પહેલા શું કરી શકાય. આ પરીક્ષિતે વિચાર કર્યો, 7 દિવસમાં હું મરીશ, આ સંતની વાણી છે. આ સંતની વાણી કદી મિથ્યા થતી નથી. કદાચ સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગે, કદાચ આકાશની અંદર પણ ફૂલવાડી સંભવી શકે, પણ સંતનું વચન એ ક્યારેય મિથ્યા થતું નથી, એ ક્યારેય નિષ્ફળ જતું નથી. એટલા માટે ચાણક્ય આપણને કહે છે કે કદાચ સંત પુરુષ આમ હસતા હસતા ગમ્મતમાં બોલ્યા હોય, અને 2 શબ્દો જ બોલ્યા હોય, તો પણ એ શિલાલેખ બની જાય છે. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ. સંત પુરુષ રમતમાં બોલ્યા હોય તો પણ એ શિલાલેખ સમાન જાણો. અને આપણે આમ સમ ખાઈ ખાઈને બોલ્યા હોય, આમ ગળા ઉપર હાથ ખેંચી ખેંચીને બોલ્યા હોય, તો પણ એ પાણીમાં લખેલા અક્ષરો છે, એની કોઈ વેલ્યુ નહીં. સવારે બોલ્યા હોય, સાંજે ફરી જઈએ કે હું ક્યાં એવું બોલ્યો છું, મેં એવી વાત કરી જ નથી. ક્યારે મગજ ફરી જાય આપણું નક્કી નથી. જ્યારે સંત પુરુષની વાણી એ ક્યારે નિષ્ફળ જતી નથી.